વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય દ્વારા હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ધોરણ એકમાં વિષય ગણિત પ્રકરણ 5 એ આપણે અગાઉ વિડીયોમાં થોડું શીખ્યા છીએ. તો એ 11 થી 20 અંક સુધીના અંક આપણે શીખી ગયા. તો લખતા શીખ્યા છીએ, હવે એને એકમ દશકમાં કઈ રીતે વિભાજિત કરી શકાય તેના વિશે આપણે સમજીશું. તો મિત્રો, આ 11 લખ્યા તો 11માં એકમનો અંક કયો અને દશકનો અંક કયો તે આપણે સમજવાનું છે. તો અહીંયા હું એકમ અને દશક એ રીતે લખું. એકમ અને દશક, તો આપણે અહીંયા આપણી જમણી બાજુ એટલે જમણા હાથ તરફ જે અંક હોય તે એકમનો અંક કહેવાય છે. તો આપણે એકમના સ્થાનમાં લઈશું. અને આપણી સામે ડાબી બાજુનો જે અંક છે એ દશકનો કહેવાય, તો એ અંક આપણે દશકના સ્થાનમાં લઈશું. એક દશક એટલે 1-10 થયા ગણાય. 1 દશક એટલે 1-10. એવી રીતે આપણે 12 લખીએ. તો 12 લખ્યા તો એની અંદર એકમનો અંક કયો કહેવાય, તો જે આપણી હાથ બાજુ જમણા હાથ બાજુ જે અંક છે તેને એકમનો અંક કહેવાય. તો આપણી જમણી બાજુ જે અંક છે તે એકમનું સ્થાન ધરાવે છે અને ડાબી બાજુનો જે અંક છે તે દશકનું સ્થાન ધરાવે છે. માટે 1 દશક એટલે 10 ગણાય, 2 એકમ એટલે 12, એટલે 1 દશક એટલે 10, 10 અને 2 એટલે 12 થયા કહેવાય. એવી રીતે આપણે 13 લઈએ, તો 13ની અંદર એકમનું સ્થાન એ 3 ધરાવે છે અને દશકનું સ્થાન 1 ધરાવે છે એટલે 1 દશક એટલે 1-10 થયા. 1 દશક 3 એકમ એટલે 10 ને 3 13, એવી રીતે બોલી શકાય. હવે આપણે 14 લઈએ, તો 14ની અંદર પણ એ જ રીતે છે. તો 4 એ એકમનું સ્થાન ધરાવે છે અને 1 એકમનું દશકનું સ્થાન ધરાવે છે. માટે 1 દશક 4 એકમ એવું બોલી શકાય. તો એ હવે 15, તો 15ની અંદર 5 એ એકમનું સ્થાન ધરાવે છે, 1 એ દશકનું સ્થાન ધરાવે છે. હંમેશા આપણી જમણી બાજુ જે અંક હોય એ એકમનું સ્થાન ધરાવે અને ડાબી બાજુના જે અંક હોય એ દશકનું સ્થાન ધરાવે છે. તો એવી રીતે હવે આપણે 16 લખીએ, તો 16ની અંદર પણ એવું જ છે. 6 એકમનું અંક અને 1 દશકનું અંક ધરાવે છે. હવે 17, તો 17માં 7 એકમનું અંક ધરાવે છે અને 1 દશકનું અંક ધરાવે છે. 18, તો 18માં 8 એકમનું અંક ધરાવે છે અને 1 દશકનું અંક ધરાવે છે. હવે લઈએ 19, તો 19માં 9 એકમનું અંક ધરાવે છે અને 1 દશકનું અંક ધરાવે છે. હવે મિત્રો આવે છે 20. આનું ખાસ ધ્યાન રાખો કે 20 આવ્યા તો આની અંદર એકમમાં 0 છે, 19માં 1 ઉમેરીએ એટલે 20 થાય. તો 20માં 0 છે એ એકમનું સ્થાન ધરાવે છે અને 2 એ દશકનું સ્થાન ધરાવે છે. માટે 2 દશક અને 0 એકમ આવી રીતે બોલી શકાય છે. 2 દશક 0 એકમ. તો બાર મિત્રો, હવે તમને સમજ પડી, 1 દશક 1 એકમ એટલે 1-10 1 એકમ એટલે 10 ને 1 11 થાય. એવી રીતે
ને બે બાર, દસ ને ત્રણ તેર થાય, દસ અને ચાર એટલે ચૌદ, એક દસક એટલે દસ અને પાંચ એકમ એટલે પાંચ, એટલે દસ અને પાંચ એટલે પંદર. તો એવી રીતે આપણે બોલતા બોલતા વીસ આવી જઈએ. તો બે દસક શૂન્ય એ એકમ, તો બે દસક એટલે વીસ, દસ ને દસ વીસ થાય, એટલે વીસ બગડાના મીંડે વીસ થયા ગણી શકાય. મિત્રો હવે જુઓ, મારી પાસે દસ ચોક છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો મારી પાસે આ દસ ચોક છે, તો આ દસ ચોક એટલે દસનું એક જૂથ કહેવાય, એટલે દસ એ એકમમાં દસકમાં ગણી શકાય. અને જો હું બીજો એક ચોક ઉમેરું તો મારી પાસે અગિયાર ચોક થયા ગણાય. તો અગિયાર એટલે દસ અને એક, દસ અને એક એટલે અગિયાર. દસ વત્તા એક બરાબર અગિયાર. એક દસક અને એક એકમ બરાબર અગિયાર. એક દસક અને એક એકમ એટલે અગિયાર. આવી રીતે આપણે લખી શકાય. હવે દસ વત્તા બે બરાબર બાર. તો એક દસક અને બે એકમ બરાબર બાર. દસ વત્તા બે બરાબર બાર. તો એક દસક અને બે એકમ એટલે બાર થયા ગણાય. દસ વત્તા ત્રણ બરાબર તેર. તો એક દસક અને ત્રણ એકમ બરાબર તેર. એક દસક અને ત્રણ એકમ એટલે તેર થાય. એને આવી રીતે લખી શકાય. તો દસ વત્તા ચાર બરાબર ચૌદ. મિત્રો અહીંયા દસ વત્તા પાંચ એટલે પંદર. તો એક દસક અને પાંચ એકમ બરાબર પંદર થાય.
દસ વત્તા છ બરાબર સોળ, એક દસક અને છ એકમ એટલે સોળ થાય. દસ વત્તા સાત બરાબર સત્તર, એક દસક અને સાત એકમ એટલે સત્તર, એક દસક અને સાત એકમ એટલે સત્તર. દસ વત્તા આઠ બરાબર અઢાર, તો એક દસક અને આઠ એકમ એટલે અઢાર થાય. દસ વત્તા નવ બરાબર ઓગણીસ, તો એક દસક અને નવ એકમ એટલે ઓગણીસ થાય. હવે આપણે અહીંયા દસ વત્તા દસ, તો આપણે બે દસ ભેગા કરીએ એટલે દસ ને દસ વીસ થાય. કેટલા થાય મિત્રો? તો વીસ. તો બે દસક, આમાં એકમનો અંક આવે નહીં. બે દસક અને શૂન્ય એકમ ગણાય, તો એકમમાં કોઈ અંક આવતો નથી, માટે શૂન્ય. તો બે બે દસક અને શૂન્ય એકમ એટલે વીસ થાય. મિત્રો આમાં સમજ પડી? એ દશક અને એકમની સંખ્યા કહેવાય. હવે હું તમને ગણતરી કરીને બતાવું કે મારી પાસે દસ પેનો છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. અમારી પાસે કેટલી પેનો થઈ? તો દસ પેનો. કેટલી છે? દસ. તો દસ ની અંદર જો બીજી એક પેન ઉમેરું તો અગિયાર થાય. તો એટલી રીતે આપણે અહીંયા અગિયાર લખ્યા. તો દસ એ એકમ ગણાય અને એક દસ એ દશક ગણાય અને એક એકમ ગણાય. અને હવે જો દસ પેનોનું એક જૂથ પણ કહી શકાય. જૂથ વિશે આપણે અગાઉના વિડીયોમાં માહિતી મેળવી ચૂક્યા. તો હવે દસ પેનો અને બે સ્કેલ લો એટલે કે ફૂટપટ્ટી, તો દસ અને બે બાર થાય. તો એ આપણે અહીંયા લખ્યું કે બાર. હવે મારી પાસે દસ પેનો તો છે જ, અને બે ચોક લઈ લઉં અને ત્રણ ચોક લઉં. દસ અને ત્રણ કેટલા થાય? તો તેર. તો આપણે અહીંયા તેર લખ્યા. આવી રીતે આપણે સમજૂતી મેળવવાની છે. તો હવે હું મારી પાસે પીનો છે જે આપણે માથામાં નાખી શકીએ, તો માથામાં નાખવાની પીનો પણ દસ છે. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. કેટલી પીનો થઈ? દસ. હવે માથામાં નાખવાની જે દસ પીનો છે એની જોડે માથામાં નાખવાના બોળિયા ચાર છે. તો એક બે ત્રણ અને ચાર, તો દસ અને ચાર કેટલા થાય? ચૌદ. કેટલા થાય? ચૌદ. તો દસ ને ચાર ચૌદ. હવે હું દસ પેનો લઉં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત
आठ नौ अने दस आ दस पेनो छे। हवे दस दस पेनो ना जोड़े हूँ पांच चौक लाऊ एक बे त्रण चार अने पांच तो दस अने पांच केटला थाय मित्रों पंदर तो दस ने पांच पंदर। हवे आ दस पेनो तो छे ज अने एनी अंदर हूँ छ चौक उमेरु एक बे त्रण चार पांच अने छ तो दस ने छ सोळ थाय केटला थाय सोळ। हवे एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस आ दस पांदरा छे अने सात पेनो लो एक बे त्रण चार पांच छ अने सात तो दस ने सात सत्तर थाय ते जे आपणे अहींया लख्या छे। હવે દસ પાંદડા છે સાત પેનો છે અને એની અંદર બીજી એક પેન જો હું ઉમેરી દઉં તો અઢાર થઈ જાય કેટલા થઈ જાય મિત્રો અઢાર અને બીજી એક પેન ઉમેરી દઉં તો ઓગણીસ થાય દસ પાંદડા નવ પેનો એટલે કેટલા થાય ઓગણીસ। હવે આ દસ પાંદડા તો છે જ અને હું બીજા દસ પાંદડા ઉમેરું તો કેટલા થશે મિત્રો આ દસ છે દસ ની અંદર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એટલે દસ પાંદડામાં બીજા દસ ઉમેરી દઈએ એટલે વીસ થાય એટલે દસ ને દસ વીસ તો આ વીસ છે એ દસ દસ ના બે જૂથ બન્યા ગણાય તો દસ ને દસ વીસ તો વીસ વીસ માં એટલે બે દસ અને શૂન્ય એકમ એટલે વીસ થાય। તો મિત્રો આપણે અગિયાર થી વીસ સુધીમાં એકમ દશક ની માહિતી મેળવી લીધી હવે આપણે આગળ અગાઉના